जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री सहजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुवा ऑनलाइन एजुकेशन में आप सर्वे नु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, गुजराती में बहुज मस्त एक कहवत छे, जननी अने जन्मभूमि स्वर्ग थी पण चढ़ियाती छे। आपणो जे जन्म थयो छे जेना थकी आपणो अस्तित्व छे ए जग्या एटले के आपणो मातृभूमि આપણું વતન એને આપણે કેમ ભૂલી શકીએ। અને જ્યારે કોઈ કવિ હૃદય આ પોતાના માતૃભૂમિ વિશે વાત કરે તો ત્યારે આપણા હાથના રૂંવાટા ઊભા થઈ જાય અને વળી પાછું આપણને ગમે તે ખૂણે હોઈએ, કોઈ પણ જગ્યાએ હોઈએ, ત્યારે ચોક્કસપણે આપણને આપણું વહાલું વતન યાદ આવી જ જાય છે। કારણ કે જે માટી છે, ત્યાંના જે કણ છે, ત્યાંની જે નસે નસમાં આપણું જીવન જે છે એ ત્યાંથી શરૂ થયું છે। એટલા માટે આપણને તેના પ્રત્યે પ્રેમ હોય, આપણને તેના પ્રત્યે લાગણી હોય, એ સૌ સહજ વાત છે। અહીંયા પણ આપણા ધોરણ 9માં એક કવિ સુંદરમ ખૂબ જ મસ્ત એક કાવ્ય આપે છે, જેનામાં તેમણે માતૃભૂમિ વિશેનું વર્ણન કર્યું છે, પોતાનું જે જન્મ સ્થળ છે તેના વિશે લખે છે। અને આપણે ખૂબ જ નસીબદાર છીએ કે આપણને આ ગુર્જર પ્રદેશમાં સ્થાન મળ્યું છે, આપણે આ ગુર્જર પ્રદેશના એક અંશ છીએ, એક વંશજ છીએ, આપણા મૂળ અહીંયા છે, આપણે ગુજરાતી છીએ। અને એટલા માટે જ આપણે ગર્વ સાથે ગાઈ શકીએ છીએ કે હું તો એવો ગુજરાતી છું, અને અમારી આ જે ગુર્જર છે એવી ગુણવંતી ગુજરાતી, અને જે અમારી માતૃભાષા છે એ ગુજરાતી છે। એટલા માટે અહીંયા આપણને એમ થાય કે આપણે બીજું કંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ જ્યારે કેટલાક શબ્દો દ્વારા આપણે આપણી માં અને આપણું જે વતન છે એના દૂધને કહી શકાય કે ઋણ અદા કરવા માટે આપણે કંઈક ગુણવંતું ગાન કરીએ, તો ચાલો આપણે અભ્યાસ કરીએ ગુર્જરીના ગૃહકુંજે। જેના કવિનું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, પરંતુ તેમનું ઉપનામ છે સુંદરમ, અને તેઓ આ જ નામથી વધારે પડતા ગુજરાતી સાહિત્યમાં પ્રખ્યાત છે। અને તેમનું વતન છે મિયા માતર, જે ભરૂચ પાસે આવેલું છે। જ્યારે તેમના જીવનની શરૂઆત છે એટલે કે શરૂઆતના દિવસોમાં, તો તેમણે જે કંઈ પણ લખાણ કર્યું છે એનામાં વાસ્તવ દર્શન અને ગાંધીના વિચારો જોવા મળે છે। અને એમના પાછલા જીવનમાં, ઉત્તરકાલીન જીવનમાં શ્રી અરવિંદ વિશે એમનાથી પ્રભાવિત થઈ કરી અને એમણે જે કંઈ લખાણ કર્યું છે એનામાં ચોક્કસપણે ખબર પડે કે તેમના ઉપર જે છે શ્રી અરવિંદનો ખૂબ જ સારો એવો પ્રભાવ રહ્યો છે। શ્રી અરવિંદનું આશ્રમ છે પોન્ડિચેરીમાં આવેલ છે, ત્યાં તેઓ રહ્યા હતા, અને પછી એક કહી શકાય ને એક સાધક તરીકેનું તેમણે ત્યાં જીવન વિતાવેલું છે। અને શ્રી અરવિંદ વિશે તમે વાંચ્યું જ હશે, તેમને શિક્ષણ અપાવવા માટે તેમના માતા પિતા એક એવા ઘરે મોકલે છે શિક્ષણ લેવા માટે, અને ત્યાં જ્યારે શ્રી અરવિંદ અભ્યાસ કરે છે તો તે સમય દરમિયાન તેમને કંઈક 40 ભાષાઓનો તેમણે શિક્ષણ પ્રાપ્ત કરેલો છે। અને શ્રી અરવિંદના જે કંઈ વિચારો છે એટલા બધા શ્રેષ્ઠ છે, અને તેમના સાનિધ્યમાં જઈ કરી અને આપણા કવિ લાડીલા એવા કવિ સુંદરમ જે છે એ ત્યાં વસવાટ કરેલ છે, એટલા માટે તેમણે જે કંઈ પણ લખ્યું છે એનામાં કહી શકાય કે ધર્મ અંગેનો પ્રભાવ વધારે પડતો જોવા મળે છે। તેમણે ઘણા બધા નાટકો, નવલિકાઓ, નિબંધો લખ્યા છે, અને શ્રેષ્ઠ કોટિના સાહિત્ય સર્જન માટે તેમને પારિતોષિકો પણ પ્રાપ્ત થયેલા છે। આપણે આ કાવ્યનો અભ્યાસ કરીએ તો પઠન કરું છું। ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ સુણી વસંતે, અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણસણતા ઉરતંતે, અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં કોતરમાં,
નદીઓમાં નાહ્યા આડોટ્યા કુદરત પાનેતરમાં અહીં અમારા તનધન અર્પ્યા પૌરુષ પ્રાણ સમર્પ્યા વિશ્વવાળીને સુફલિત કરવા નસ્તસ્થી રસ અર્પ્યા અમે અહીં રોયા કલ્લોલ્યા અમે અહીં ઉઠ્યા પછડાયા જીવન જંગે જગદ મમ્યા પણ વિસર્યા નહીં ગૃ માયા ગુરુજરીના ગુરુ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. કવિ બહુ જ મસ્ત વાત કરે છે, ભલે ને ઓછી પંક્તિઓ છે પરંતુ અહીંયા સમગ્ર જીવનનું થોડા શબ્દોમાં જાણે કે ચિતાર આપતું હોય. અને વળી પાછું આપણે ગુજરાતી હોઈએ તો આપણી છાતી જે છે એ ગદગદ ફૂલતી હોય એવું અહીંયા ભાવાર્થ રજૂ થયેલું છે. શરૂઆતથી જોઈએ, ગુરુજરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે, આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. કવિ કહે છે કે આ જે ગુર્જર પ્રદેશ છે, ગુજરાત રાજ્ય છે, ત્યાં અમારો જન્મ થયેલો છે, ત્યાં અમારું ઘર છે, આ જે જીવન છે અમારું, ત્યાંની જે વનરાજી છે, ત્યાંનું જે વન છે, ત્યાં અમારું જીવન ગુંજી રહ્યું છે, મસ્ત મજાનું મધુર કલરવ કરી રહ્યું છે, મધુર નાદ અમને સંભળાઈ રહ્યું છે. કારણ કે અમારું વતન કયું છે, અમારું ઘર કયું છે, ગુજરાત છે. અહીંયાની વનરાજીમાં અમારું જીવન ગુંજી રહ્યું છે, મધુર નાદ અમને સંભળાઈ રહ્યા છે. કારણ કે અમારું જીવન જે છે ત્યાં તો શરૂઆત થઈ છે, અમારી આંખો પણ ત્યાં જ ખુલેલી છે, એટલે કે અમારો જન્મ ત્યાં થયો છે. અમને આ સરસ મજાની દુનિયા જોવાનો લહાવો આ ગુર્જર પ્રદેશમાં થયો છે, ત્યાં જ તો અમે જીવનમાં ચાલવાનું શીખ્યા છીએ, પગલીઓ માંડતા શીખ્યા છીએ, જીવનની શરૂઆત અમારી ત્યાંથી થઈ છે, સાથે સાથે અમે ત્યાં જ મોટા થયા છીએ, ત્યાં જ અમારો ઉછેર થયો છે, અને અમારી યુવાની પણ જે છે તેની વાદળીઓ પણ ત્યાં જ ખીલેલી છે. એટલે કવિ કહે છે કે અમારા જીવનની શરૂઆત સારા એવા પ્રાંતમાં, સારા એવા પ્રદેશમાં થઈ છે, અને આ પ્રદેશ અમારું વતન ગુર્જર છે, ગુજરાત રાજ્ય છે, અને ત્યાં અમારું જીવન મધુર નાદ કરી રહ્યું છે. આગળ જોઈએ, કવિ કહે છે, અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ સુણી વસંતે, અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણ જણતા ઉર્તંતે. એટલે કે શિયાળાની જ્યારે ઋતુ આવે છે ત્યારે અમે આ બધી જ ઋતુઓને અહીંયા માણેલા છે. શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીમાં તાપણી કરવા માટે સગડી પાસે બેઠ્યા છીએ, સાથે સાથે જ્યારે વસંતની ઋતુ આવે છે, વસંત એટલે કે વૃક્ષોને નવપલ્લિત પલ્લવિત કરવાની ઋતુ, જ્યાં નૈસર્ગિક તત્વોમાં ફેરફાર થાય, કુદરતનો જે આ એક સૌંદર્ય છે એનામાં વધારો થાય, એને કહેવામાં આવે છે વસંતની ઋતુ. અને આ જ્યારે વસંતની ઋતુ હોય છે ત્યારે કોયલનો મધુર ટંકાર પણ અમે આ ગુજરાતના પ્રદેશમાં સાંભળેલ છે. જ્યારે અષાઢનો મહિનો આવે છે ત્યારે ઘન એટલે કે વાદળોમાં જે ગર્જના થાય છે, એ સમય દરમિયાન જે અમારું ઉર છે, અમારું હૃદય છે, આ બધી જ ઋતુઓને તાંતણે તાંતણે એટલે કે એક એક ક્ષણ જે છે અમારું હૃદય આ બધું જ મહેસૂસ કરે છે, બધું જ અમે અહીંયા અનુભવી ચૂક્યા છીએ.
અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં, કોતરમાં, નદીઓમાં નાહ્યા, આડોટ્યા કુદરતના પાનેતરમાં. કવિ કહે છે કે અમે અહીંના ખેતરો છે એનામાં ભમ્યા છીએ, એટલે કે ફર્યા છીએ. ડુંગરો અને કોતરોમાં, એટલે કે આ જે ગુજરાતનો પ્રદેશ છે એનામાં અમે લોકો ફર્યા છીએ. અહીંયાના જે કુદરતી તત્વો છે એને અમે માણેલા છે. કોતરોમાં પણ અમે ફર્યા છીએ. કોતર કોને કહેવાય? તો નદી કિનારાનો કોઈ એવો વિસ્તાર કે પછી કોઈ એવી જમીન હોય કે જ્યાં પાણીના પ્રવાહના કારણે કુદરતી રીતે બખોલ કે ગુફા જેવો જે ભાગ થઈ જાય તે. નદીઓમાં અમે નાયા છીએ. સાથે સાથે નદીઓની જે ઝીણી એવી વેકુર આવે, રેતી આવે, ત્યાં આડોટ્યા પણ છીએ, એટલે કે પાસા પણ ત્યાં ફેરવેલા છે કુદરતના પાનેતરમાં. આ કુદરતી જે તત્વો છે એને અમે લોકોએ માણ્યા છે. આ બધું જે કુદરતી સૌંદર્ય છે એને માણવામાં અમે ક્યાંય પાછી પાણી પાડી નથી. આ બધું જ અમે જીવી ગયા છીએ. સાથે સાથે એક શબ્દ આવે છે પાનેતર. આમ તો પાનેતરનો અર્થ એવો થાય કે જ્યારે કોઈ કન્યા પરણતી હોય ને એ સમય દરમિયાન જે સફેદ વસ્ત્ર પહેરે છે એને પાનેતર કહેવામાં આવે છે. પણ અહીંયા વાત છે કુદરતીના, આ જે કુદરત છે એનું જે પ્રકૃતિનું સાનિધ્ય છે એને માણવાની વાત છે, એના સૌંદર્યને પારખવાની વાત છે. એટલે કહે છે કે અહીંના જે ખેતરો છે, અહીંના જે વિસ્તારો છે એનામાં અમે ફર્યા છીએ. અહીંયાનું જે જીવન છે અમે જીવેલું છે. આગળ કહે છે, અહીં અમારા તનધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા, વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. કવિ કહે છે કે અહીં અમે અમારું તન અને ધન બંને સમર્પિત કર્યું છે આ વિશ્વવાળીને સુફલિત કરવા માટે. એટલે કે આ જગતને, આ જગતમાં જે એક અમારું રાજ્ય છે, જે અમારું વતન છે, એને સુફલિત કરવા, એને ફળદ્રુપ કરવા, એટલે કે એને વિકસિત બનાવવા માટે અમે પોતાના તન એટલે કે પોતાના શરીરની શક્તિનું અર્પણ કરેલ છે. સાથે સાથે અમે ધન પણ અર્પ્યું છે, એટલે કે અમે જે કંઈ અમારી પાસેની કમાણી છે એનો ખર્ચ કરેલો છે. કારણ કે આ વિશ્વવાળીને અમને સુફલિત કરવી છે, વધારે ફળદ્રુપ બનાવવી છે. અમારું જે પૌરુષ છે, અમારી પાસે જે મરદાનગી રહેલી છે, અમારી પાસે જે કંઈ પણ શક્તિ છે એ અમે પ્રાણ આપ્યા છે એના માટે, એટલે કે અમે પૂરેપૂરી અમારી તાકાત છે એ અમારા આ વિસ્તારને વિકસિત કરવા માટે સમર્પિત કરી ચૂક્યા છીએ, અર્પણ કર્યા છે. અને આવી રીતે અમારા પોતાના પ્રદેશ માટેનો પ્રેમ છે અમારી નસે નસમાં ભરેલો છે. અમે અહીં રોયા કલ્લોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા, જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા, ગુરજરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. કવિ કહે છે કે અહીંયા અમે લોકો રોયા પણ છીએ, રડ્યા છીએ, કલ્લોલ્યા છીએ, એટલે કે ગાન પણ કરેલ છે, જીવનનો આનંદ પણ વ્યક્ત કરેલ છે. અહીંયા અમે ઉઠ્યા છીએ એટલે કે જીવનરૂપી સુખ અને દુઃખ બંને અહીંયા માણ્યા છીએ. ઘણું બધું અમારા જીવનમાં જે તડકા અને છાયા આવ્યા છે તે બધું જ અમે અનુભવ્યું છે. પરંતુ જ્યારે અમે આ વતનથી દૂર ગયા છીએ, બીજી કોઈક જગ્યાએ રહ્યા છીએ, છતાં પણ અમારા ઘર પ્રત્યેની જે માયા છે, અમારા વતન પ્રત્યેની જે લાગણી છે એને ક્યારે પણ અમે મૂકી નથી, એને ક્યારે પણ અમે લોકોએ છોડી નથી, નથી વિસર્યા, નથી ભૂલ્યા અમારા ઘરની આ માયાને. એટલે કે અહીંયા અમે જીવનમાં ઘણા બધા સંઘર્ષ જોયેલા છે. જીવન જંગ છે એનામાં ઘણું બધું સહન કરવું પડે છે. એ સમય દરમિયાન પણ અમે પોતાના વતન માટેનો જે સ્નેહ છે એને ક્યારે પણ ભૂલ્યા નથી. અમારું
આ જીવન છે એ અહીંયા ગુજરાતમાં પસાર થયેલું છે. અમારા ઘરની જે માયા છે એ વધારે ને વધારે અમારા હૃદયમાં વધતી જાય છે. એટલા માટે અમારું જીવન અહીંયાની જે વનરાજી છે એનામાં મધુર નાદ કરી રહ્યું છે, ગુંજન કરી રહ્યું છે. આશા રાખું છું કે તમને માતૃભૂમિ જે છે, આપણું વતન છે, એના વિશેનું આ કાવ્ય ખૂબ જ ગમ્યું હશે. આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે અત્યારે આપણે એના પછીના જે નવો નેક્સ્ટ વિડીયોમાં આવશું નવા કોઈ ચેપ્ટર સાથે, ત્યાં સુધી તમને બધાને જય શ્રી સ્વામિનારાયણ.